સમાચારમાં આગળ વધીએ. રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી. પ્રોપર્ટી ટેક્સને લઈને કોંગ્રેસે બેઠકમાં માંગણી કરી. નાના વેપારીઓને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવાની કોંગ્રેસે કમિશનરને રજૂઆત કરી. સાથે જ મહાનગરપાલિકાના ભાજપના શાસકો નાના વેપારીઓનું ધ્યાન નહીં રાખતા હોવાનું પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો. મોટા લોકોનો પ્રોપર્ટી ટેક્સ બાદ કરે છે તો નાના અને મધ્યમ વેપારીઓને કેમ પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ ન મળે તેવો સવાલ કર્યો. પ્રોપર્ટી ટેક્સ મોટા લોકોને વાત કરે છે તો અમને વાંધો નથી, એનો કરો, ધંધો નથી ચાલ્યો એટલે કરે, એને અમારે સહમતિ છે. પરંતુ રાજકોટમાં નાના વેપારીઓ, મધ્યમ વર્ગના વેપારીઓ, નાના ઉદ્યોગકારો કે જેને કામ પર ધંધા ચાલુ નથી, એ લોકોને પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત મળવાની અમારી દરખાસ્ત કરી. પરંતુ એ દરખાસ્ત હાલ એ લોકોએ ક્યાંય ધ્યાનમાં લીધી નથી. રાજકોટમાં જે રીતે ઇમ્પેક્ટ ફીની વાત કરી, 45.68 કરોડ રૂપિયા જેવી રકમ રાજકોટ મહાનગરપાલિકા પાસે છે, ક્યાં છે એનો હિસાબ આપી શકતા નથી. પ્રોપર્ટી ટેક્સની કોંગ્રેસની માંગ અંગે મેયરે કહ્યું કે કોનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવો તે અંગે રાજ્ય સરકારની ગાઈડલાઈનને અનુસરવાનું હોય છે. ટેક્સની રાહત આપવાની એ ગુજરાત સરકારની ગાઈડલાઈન્સ છે, એ રાજકોટ મહાનગરપાલિકાને ફોલો કરવાની હોય છે. ગુજરાત સરકારે જે રાહતો આપેલી હતી એ રાહતો છે તમામ છે એ આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા, એમાં જે ક્રાઇટેરિયા નક્કી થયેલા હતા, રેસ્ટોરન્ટની વાત હોય, જિમ્નેશિયમની વાત હોય કે પછી મ્યુઝિક એટલે કે આપણે સાથે જ સિનેમા ઘરોની જે જોગવાઈ નક્કી થયેલી છે એ તમામને આપણે છે એ કુલ 3 કરોડ રૂપિયા છે એ રાજકોટ મહાનગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા આપણને ચૂકવાઈ ગયા છે, ને એ મુજબ છે આપણે રાજકોટ કોર્પોરેશન દ્વારા સુવિધા